રાંદેની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓ આજે શાળામાં હોબાળોમાં જ આવ્યો. ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણય લઈને વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. પ્રિન્સિપલ જિગ્નેશભાઈ પટેલ કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને રૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શિત કર્યો. કોમર્સ ફેકલ્ટીના જિગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા બળજબરીપૂર્વક જબરજસ્તીથી રાજીનામું લખાવી દેવાની વાત સામે આવતા જ વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ રેલી આકારે વિસ્તારમાં નીકળી શાળાના ગેટ ઉપર એકત્રિત થયા. 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા સ્કૂલ પર ધરણા પણ કરાયા. કોમર્સ પ્રવાહની વિદ્યાર્થીની જણાવે છે કે જિગ્નેશ સર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સામે રજૂઆત કરતા રહેતા હોવાતા વિદ્યાર્થીઓને વધુ પડતા માનસિક ત્રાસ પણ આપવામાં આવે એ પ્રકારના અભ્યાસને લઈને શિક્ષક જ્યારે વિરોધ કરતા હોય ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દ પણ બોલાતા, તેમને ગાંડામાં ખપાવી દેવાની વાતો કરતા. વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓને કહેવામાં આવ્યું કે જો અમારા સરને પરત નહીં લેવાય તો શાળામાંથી એલસી લઈ લઈશું. વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા ગાયને વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. પટેલ ટીચર જિગ્નેશભાઈ, હું કોલેજની વિદ્યાર્થીને છું. મારું ટીચિંગ અહીંયા જિગ્નેશ સરના સારામાં થયું છે. જિગ્નેશ સરનું ટીચિંગ અધરવાઇઝ બધું સારું છે, પણ જતીન સર લોકોનો મુખ્ય હેતુ શું છે? જિગ્નેશ સરને કેમ પાછળ પાડે છે? અને જિગ્નેશ સર અત્યાર સુધી બધા સાથે ન્યાય કર્યો છે, તો કેમ જિગ્નેશ સર સાથે અન્યાય થાય છે? જિગ્નેશ સરના અપશબ્દ બોલીને એ લોકો જિગ્નેશ સરનું અપમાન કરી શકે, તો જિગ્નેશ સરનું સાચું એક્સેપ્ટ કરીને જિગ્નેશ સરને કેમ રાજીનામું આપવાની ટ્રાય કરે છે? અત્યારે અમારી માંગણી છે કે જિગ્નેશ સરને પાછા લાવો, તો દેશનું ભવિષ્ય આ સ્કૂલનું જે અત્યારે જિગ્નેશ સરે ઉપર લાવ્યા, તે જિગ્નેશ સરની સ્કૂલ પાછી ઉપર થાય અને એ માટે બધા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને બાળકોને તટસ્થ ન્યાય મળી શકે એ માટે જિગ્નેશ સરની અમારી માંગ છે. આ રેલીનો મુખ્ય હેતુ એ જ છે કે બધા વાલીઓ અને જિગ્નેશ સરનો સપોર્ટ કરે છે, તો માટે બધાએ જિગ્નેશ સરનો સપોર્ટ કરવો જોઈએ એ માટેની અમારી માંગ છે. મારું નામ પટેલ શ્રેયા જયેશભાઈ, હું લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી સ્કૂલ બાર કોમર્સની વિદ્યાર્થીની બોલું છું. અમારી શાળામાં ટ્રસ્ટીઓએ અમારા બાળકોના ભવિષ્ય સાથે ખૂબ જ છેડતાળા કર્યા છે અને અમારા સર લોકો અમારા ભવિષ્યને શાળા માટે અમારી ટ્રસ્ટીઓ સામે અમારા માટે લડે છે, તો એ લોકો સરને મેન્ટલી અપસેટ કહે છે. આ બધી મેટર ચાલુ થઈ 9મા 10મા ધોરણમાં સર ફાઉન્ડેશનના ક્લાસ ચાલુ કરવાનો જતીન સર સાયન્સના, પરંતુ અમારા સરે ના પાડી કે જે 11મા ધોરણનું સાયન્સનું બાળક એનું મગજ એક્સેપ્ટ નથી કરી શકતું, તે અમારું 9માનું બાળક કેવી રીતના એનું મગજ એક્સેપ્ટ કરી શકે? તો એ માટે જિગ્નેશ સરે એ લોકો સામે વિરોધ ઉઠાવ્યો, તો જિગ્નેશ સરને મેન્ટલી અપસેટ ગાંડા કહીને આવા અપશબ્દો કહીને એ લોકોએ જિગ્નેશ સરનું અપમાન કર્યું અને અમારા જિગ્નેશ સરને પ્રેશર આપીને રિઝાઇન મોકવડાવ્યું. તેથી અમારા બધા કોમર્સની ટીમ રિઝાઇન આપવા જિગ્નેશ સર નહીં તો અમે પણ નહીં, અમારા બધા સરે એવું કીધું છે. તો અમારા બાળકોની એક જ માંગ છે કે અમારા જિગ્નેશ સરને અમારા કોમર્સની ટીમ અમને પાછી શાળામાં જોઈએ, નહીં તો અમે બધા બાળકો એલસી લઈ લઈશું. આજની રેલી કાઢવાનો અમારો મુખ્ય હેતુ એ જ કે અમારા જિગ્નેશ સરને અમારા કોમર્સ ટીમના બધા સરોને પાછા લાવો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.